નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષા ધોરણ નવ વિષય સંસ્કૃતનું જે પેપર છે તેમાં આપણે સોલ્યુશન જોવાના છીએ જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક વિભાગ એ તો એમાં આપણને કીધું છે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ પડે તેની સામે વિકલ્પમાંથી શોધીને લખો અલસ એટલે કે આળસો પછી બીજું છે કંદર એટલે થાય ગુફા પછી સંસ્કૃત આપેલા વિકલ્પમાંથી શોધીને લખો અલસ એટલે કે થાય અનુદાન પછી સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો તો રાક્ષસનો થશે દેવહ પછી નીચે આપેલા શબ્દ સમૂહમાંથી શબ્દ શોધીને લખો તો પ્રભુતિ દુર્ગ સર્વથામાંથી છે દુર્ગ અને ભૂમિ વિદ્યા અને મેઘમાંથી છે મેઘ પછી નીચે આપેલા શબ્દમાંથી શ્રીલિંગ શબ્દ શોધીને લખો તો પહેલામાં સાતમામાં માય અમથ અને ભાતરા પ્રાતામાંથી માયા સ્ત્રીલિંગ છે અને પરહ માનસમ અને મનોરમામાંથી છે મનોરમા ગુર્જર ભાષાશા શબ્દ સંસ્કૃત શબ્દ લિખત એટલે કે ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો એમાં નવમો છે બોલાવેલું એટલે કે અહતમ પછી આગળ જો આપેલા શબ્દરૂપી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વાનરહ એટલે કે સર્વાસુ દીક્ષુ તો દેવી વિચિંતમ ખાલી જગ્યામાં જવાબ આવશે સર્વાસુ પછી સૂચના અનુસાર કરો ઉદંતનો પ્રકાર જણાવવાનો છે તો જનાથના શ્રુતવા નિહત તો ખર દુષ્ણો તો અહીં શ્રુતવા છે સંબંધકુદ્ધ ક્રુદ્તા છે પછી સંધિ જોડવાની છે જેનો જવાબ મેં લખેલો છે પ્રશ્ન નંબર વિભાગ બી જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો 12મો સવાલ છે આ સંસાર ભિન્ન રુચિવાળો છે કેવી રીતે તેનો જવાબ છે સંસારમાં જે એક વસ્તુ વ્યક્તિને ગમે છે તે બીજા વ્યક્તિને ગમતી નથી એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોને પણ જુદી રુચિ હોય છે તેમનું સર્વિલક શક્કરને કેવો દંડ આપવાનું વિચારે છે તેનો જવાબ છે સર્વિલક શક્કરને બહુ કડક દંડ આપવાનું વિચારે છે તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી ફાડી ખવડાવો અને શોળીના માછને ઊભો રાખો અથવા તો કરવત વડે તેને વહેરાવી દો પછી ચૌદમાં સવાલ મટ ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે તેનો જવાબ છે ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે ગાયોનું અપહરણ થતું તેનો સુખાંત થયો છે અને બધા ધાર્ત રાષ્ટ્રો એટલે કે કૌરવો નાસી ગયા છે પછી નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં લખો વસંતમાં યુવાનો મનને કોણ હણે છે તેનો જવાબ છે યુવાનોને સુંદર સ્ત્રીઓમાં રહેલા મનને હણે છે પાંચ કયા કયા છે તેનો જવાબ છે ચરિત્ર શુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રો તે પાંચ અક્ષય નિધિ છે સત્તરમું જાનકીનું ઉપહરણ કોણ કરે છે શા માટે તેનો જવાબ છે દશરથ પુત્ર રામે પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા દોડતા ઈચ્છા મુજબ રે રૂપ લેનારા એવા ઘણા રાક્ષસોને હણી નાખ્યા પછી ખર અને દૂષણ નામના બે મહાન રાક્ષસોને પણ મારી નાખ્યા આમ જના જનસ્થાનમાં થયેલા આ વધ વિશે સાંભળીને ગુસ્સે થયેલા લંકાપતિ રાવણ જાનકીનું અપહરણ કરે છે વિભાગ સી જોઈએ નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો તેમાં આપણને પહેલો સવાલ પૂછ્યો છે ક્રિદેશી વાણી સર્વાને સમાન રૂપે ન સંતોષ્ય તેનો જવાબ છે વ્યવહાર અર્પી પ્રવૃત્તા વાણી સર્વાને સર્વ રૂપે ન સંતોષ્ય બીજો સુદુર્લભવા સર્વ નરોમાં કિમ તેનો જવાબ છે સુદુર્લભા સર્વ નરોમાં વાણી તે સર્વે જેના ક્રિદુષ્યા ન ભવંતિ તેનો જવાબ છે સર્વજના જેના છે ન ભવંતિ ચોથો સવાલ કેમ ચિત્ત ખાલ જગ્યા એતિ વા કે ચિત્ત ખાલ જગ્યા એતિ તેમાં આવશે મંદાહ અને અજ્ઞા પાંચમ વ્યવહારે કિમ ન તેનો જવાબ છે વ્યવહારે વાણી પ્રયોગ નહીં પરી કવત્વ પછી ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે તેનો જોઈએ ગુજરાતીમાં અનુવાદ એક પ્રકારના માણસને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ ના ના શું પ્રાણીઓ છે એમ વિચારીને જવા જમ વાવવામાં આવતા નથી વવાય જ છે ભિક્ષુક એટલે કે ભિખારીઓ છે જેમને વિચારીને શું તમે તપેલો ચૂલે ચઢાવવામાં આવતી નથી ચઢાવાય છે આથી પોતાના સરુચિપૂર્ણ વ્યવહારવાળે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી સતત પ્રિયો જોઈએ જોઈએ નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો સરસ મજાનો નાટ્યખંડ આપેલું છે તેનો ગુજરાતીના અનુવાદ જોઈએ તો અભિમન્યુ શસ્ત્ર વળગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા કહે છે ઉતાવળ કર અભિમન્યુ અભિમન્યુને જટલી આવતો બૃહન તલ્લા કહે છે કુમાર આ બાજુ આ બાજુ મહારાજ છે કુમાર તેની પાસે જાવે છે પછી આગળ જોઈએ દ્વારપાલ પૂછે છે સંન્યાસી ઘણું બોલે તો બો અમે દ્વારપાલ બ્રાહ્મણની પણ આજ્ઞાની રાહ જોતા નથી સન્યાસી કહે છે સારું માર્ગ બતા મહારાજની પાસે જવા માંગુ છું દ્વારપાલ કે છે એ શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો રાત્રે જ નહીં પછી આપણે જોઈએ પદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કીધું છે અહીં પદ્યખંડ આપેલું છે તેનો અનુવાદ થશે રામ નામના તેમના સૌથી પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્રા જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવતા અને સરોવર માં ધનુર્ધારીઓ શ્રેષ્ઠ પછી એનો અથવાનો જવાબ લખેલો છે વિભાગ ડી જોઈએ તો રેખાંકિત શબ્દને સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યખંડ ફરીથી લખવાનો છે ને સુધારેલો ગદ્યખંડ રેખાંકિત કરવાનો આપણને કીધેલો છે તો એને સ્વાબ લખી મે તમને લખીને આપેલો છે પછી આગળ જોઈએ શ્લોક પૂર્ણિ તો એની શ્લોક પૂર્તિ કરેલી છે પછી આગળ જોઈએ આગળનો પ્રશ્ન નીચે આપેલા ગદ્યખંડો વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે તો એના બધા જ પ્રશ્નો તમે તમને સરસ રીતે લખીને આપેલા છે અર્થ વિસ્તાર કરવાનો કીધો છે જોઈએ અર્થ વિસ્તાર તો તેનો અનુવાદ છે ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો સફળ થાય છે અર્થવિસ્તાર થશે આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓ માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્રની પ્રગટે છે અને જમીનને ખોદિયા કરવાથી એમાંથી જળની પ્રાપ્તિ થાય છે આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે આળસ અને પ્રમાદમાં રાજતી વ્યક્તિ કશું જ કરી શકતી નથી માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે તો આ વાર્તા આ સુવા સુધી પરથી આપણને બોધ મળે છે કે સફળતા માણસે માટે માણસે કોઈપણ કાર્ય ઉત્સાહ ઉમંગ કરવું જોઈએ બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ તો જ સફળતા મળે છે પછી આગળ પચીસમાં આપેલો છે તેનો પણ સરસ રીતે મેં અહીં અર્થ વિસ્તાર કરીને આપેલો છે જે તમારે યાદ રાખવાનો છે ત્યારબાદ પરીક્ષામાં લખીને આવવાનો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને બતાવો